ड्रॉइंग क्लास तो फ्रेंड्स अत्यार सुधी आपणे घणा बधा ड्रॉइंग कर्या है ने तो तमे चित्रकामनी नोट तो बनावी जशे ने तो आ दरेके दरेक चित्र बेसिक्स थी लईने आपणी बुक्स ना दरेक चित्र ने स्टेप बाय स्टेप आपणे नोटबुक में करवाना छे तो कोई पण प्रकारनुं कन्फ्यूजन होय तो तमे मने पूछी सको छो। तो फ्रेंड्स तमारे दरेके दरेक चित्र व्यवस्थित नोटबुक में ड्रॉ करवाना छे अने नेक्स्ट टाइम जारे पण बुक चेकिंग माटे बुक मंगावामां आवे त्यारे आपणे ड्रॉइंग नी बुक पण आपवानी रहेशे। ओके फ्रेंड्स तो चलो ड्रॉ करीए आपणे आपणो नेक्स्ट चित्र। तो ख्याल छे शुं हशे आजे आपणो नेक्स्ट चित्र? तो आपणो नेक्स्ट चित्र छे, गेस करो क्यूं, संभळातुं नहीं मने, अरीसानुं चित्र। तो हवे आपणे नेक्स्ट ड्रॉ करीशुं अरीसानुं चित्र। लेट्स स्टार्ट फ्रेंड्स। तो आजे आपणे दोरवा जई रह्या छे अरीसानुं चित्र। तो अहीं आपणे पेन्सिल जोईए छे परिकर। जो तमे मम्मी पप्पा मोटा तमारथी मोटा कोईकनी मदद लईने करो छो तो तमे परिकरनो उपयोग करजो, नहीं तो पछी तमे कोई पण वस्तु जेम के बंगड़ी छे, वाड़की छे, डीश छे, कोई पण गोळाकार वस्तुनो उपयोग तमारे अहीं करवानो रहेशे। तो बाळको अहीं હું પરિકર લઈ રહી છું। તો સૌપ્રથમ આપણે પરિકરથી સર્કલ ડ્રો કરીશું। આ રીતે એક મોટું સર્કલ પહેલા ડ્રો કરીશું, ત્યારબાદ એનાથી થોડું નાનું લગભગ 1.5 સેન્ટીમીટર 1.5-2 સેન્ટીમીટર જેટલું નાનું વચ્ચે, એટલે 1.5-2 સેન્ટીમીટર જેટલું નાનું વર્તુળ કરી દેશું। ત્યારબાદ લગભગ 1 સેન્ટીમીટર જેટલું આ રીતે। તો ફ્રેન્ડ્સ અહીં તમે જુઓ છો કે આપણને 3 સર્કલ મળી ગયા છે। તો આ 3 સર્કલ ત્યારબાદ આપણે સ્કેલનો ઉપયોગ કરીશું। તો સ્કેલ દ્વારા એક ટ્રાન્સી લાઈન આ રીતે હવે આ જ ટ્રાન્સી લાઈનથી એક અહીં આગળ ડોટ કરીશું, કારણ કે ફરી એક નાનું સર્કલ આપણને જોઈશે। ફ્રેન્ડ્સ આની અંદર તમે માસ્ટર સર્કલનો ઉપયોગ કરી શકો છો, કોઈ પણ ગોળ વસ્તુ લઈને એનો ઉપયોગ તમે સર્કલ દોરવા માટે કરી શકો છો, પરંતુ જો તમે પરિકરનો ઉપયોગ કરશો, વર્તુળનો ઉપયોગ, તો તમારી સાથે કોઈ મોટી વ્યક્તિને બેસાડજો। તો અહીં એક નાનું સર્કલ દોરીશું આ રીતે। તો લગભગ થોડું ડિસ્ટન્સ રાખી છું અહીં, લગભગ મેં 6.5 સેન્ટીમીટર જેટલું ડિસ્ટન્સ રાખ્યું છે અહીં। તો આશરે આપણે ડિસ્ટન્સ રાખીશું। ત્યારબાદ આ જે પાર્ટ છે એને અને આને એક કર્વ આપીશું આ રીતે, કર્વ શેપ આપીશું આ રીતે। હવે ત્યારબાદ અંદરની જે લાઈન છે તે આપણે ભૂસી કાઢીશું, આ અંદરની લાઈન પણ ભૂસી કાઢીશું અને પછી એને સેટ કરી દઈએ। ઓકે, તો આ અરીસાનું હેન્ડલ બની ગયું। હવે એની બહારની જે ડિઝાઇન છે તે તમે તમારી મનપસંદ ડિઝાઇન દોરી શકો છો। અહીં હું બુકમાં આપી છે એવી એક ડિઝાઇન દોરું છું આ રીતે। તો
આની જગ્યાએ તમે તમારી મનપસંદ કોઈ ભી વિચી ડિઝાઇન દોરી શકો છો। તો આ રીતે મેં માત્ર હાફ સર્કલ લીધા છે। તમે પાન શેપ પણ લઈ શકો છો, આ રીતે અહીંયા કોઈ પણ શેપ તમે લઈ શકો છો। તો અહીં આપણો અરીસો તૈયાર છે। તો મિત્રો તમે જોઈ શકો છો કે અહીં આપણો અરીસો તૈયાર છે। હવે તમને ખબર જ હશે કે જ્યારે પણ આપણું ચિત્ર દોરાઈ જાય ત્યારબાદ આપણે શું કરીએ છીએ। ફ્રેન્ડ્સ અહીંયા એક નાનો સર્કલ દોરીશું। દોરાઈ જાય ત્યારબાદ તમને પણ ખબર છે કે આપણે શું કરીએ છીએ, પ્રથમ બ્લેક બોર્ડર કરીએ છીએ દર વખત। અહીંયા આગળ પણ આપણે બ્લેક બોર્ડર કરવાની છે। તો આ રીતે બ્લેક બોર્ડર ચિત્ર હંમેશા મોટું જ દોરવું। ફ્રેન્ડ્સ અહીં મેં સ્કેચ પેન કરીને વચ્ચે લાઇટ બ્લુ કલર એટલે કે વાદળી કલરની બોર્ડર કરી નાખી છે, બરાબર। હવે આની અંદર આપણે એકદમ લાઇટ બ્લુ કલર કરીશું, ડાર્ક નથી કરવાનો। આની અંદર આપણે એકદમ એટલે એકદમ ઝાંખો કલર સ્કાય બ્લુ કલરનો કરીશું આ રીતે। તો ફ્રેન્ડ્સ હવે નેક્સ્ટ કલર આપણે લઈશું કેસરી કલર, અને તમારી બધા પાસે આવી રીતે એક ટર્મરિક યલો, જે હલ્દી જેવો યલો કલર આવે છે તે, અને આ નહીં હોય તો આ નોર્મલ આપણે જે પીરો કલર યુઝ કરીએ છીએ એ કરી શકો। તો આની અંદર બે પાર્ટ્સમાં હું આ અલગ અલગ કલર કરવા જઈ રહી છું। તો આની અંદર હું કરીશ ઓરેન્જ કેસરી કલર। ફ્રેન્ડ્સ આ જે કલર હું કરું છું એની અંદર તમારે કોઈ પ્રકારના શેડ કરવા હોય તો તમે કરી શકો છો, જેમ કે લાઇટ ડાર્ક કલર કરવો, ઝાંખો લાઇટ ડાર્ક કેસરી કરો, પછી ઝાંખો કેસરી કરો, એ રીતનો શેડિંગ, કે ડાર્ક બોર્ડર અંદર ઝાંખો કલર કરો, એ રીતે કરો, કોઈ પણ પ્રકારનું। મેં તમને આગળ બી શેડ 5 પ્રકારના શીખવાડ્યા છે એનો તમે યુઝ કરી શકો છો। હવે નેક્સ્ટ આ કલર લઈએ। તો અહીંયા તમે જરૂરી નથી કે તમે બે અલગ અલગ કલર લો, તમે ધારો કે આની અંદર લાલ કલર લીધો અને પછી અહીંયા ડાર્ક લાલ અને અહીંયા ઝાંખો લાલ, આ રીતે પણ તમે કલર બે અલગ એ રીતે શેડ કરીને પણ કલર કરી શકો છો। હા, અને બાળકો કલર તમારી પસંદગીના કરજો, તમને જે કલર ગમે એ તમે કલર કરી શકો છો। જરૂરી નથી કે મેં જે કલર કર્યો છે તમે પણ એ જ કલર કરો। ઓકે ફ્રેન્ડ્સ, હવે નેક્સ્ટ આની અંદર આપણે કલર કરીશું ઓકે। તો અહીં હું એક કલર લઉં છું, આ રે ગ્રીન કલર છે આ। તમે કોઈ પણ કલર, મેં કીધું છે એમ, અહીં હું તમને એક શેડ બતાવું છું। અહીં ધારો કે મેં આ રીતે લીધો અને બીજો કલર લઉં છું, પોપટી કલર, ગ્રીન અને પોપટી કલરનો શેડ લઉં છું। તો તમે ભી કોઈ ભી શેડ કરી શકો છો, તમને જે શેડ ગમે એ કરી શકો છો, જે કલર ગમે એ કલર કરી શકો છો, પણ આપણું ચિત્ર
सुंदर सुंदर देखाय ए रीते ज कलर पसंद करशुं। तो आ रीते जो तमे कलर करशो तमारो कलर पण फटाफट थई जशे जल्दी जल्दी। तो मैं अहींया बन्ने कलर लाइट कलर नी पसंदगी करी छे। समझ पड़े छे ने बाळको? तो बाळको तमने कोई पण जग्याए समझ न पड़े तो तमे मने पर्सनली पूछी सको छो, तेमां बिलकुल पण संकोच राखता नहीं बाळको। कोई पण प्रॉब्लम होय तो तमे मने पूछी सको छो। रीते हवे मिडल पॉइंट आवी गयो छे आपणे, तो त्यां कई रीते करीशुं कई वांधो नहीं छे ने सहेलू? हवे एना हेन्डल में आ जे हेन्डल छे एनी अंदर तमारे आवो शेड कंटीन्यू करवो होय तो करी सको छो, अथवा सिंगल कलर तमारे नीचे सुधी करवो होय तो ये पण तमे करी सको छो, तमारी चॉइस छे। आ रीते बाळको आनी अंदर जे नानू सर्कल छे आ एनी अंदर आपणे कलर करशुं नहीं, एमने आपणे कलर नथी करवानो। हवे समझ पड़े छे ने बाळको? कन्फ्यूज थता नहीं, ज्यां कन्फ्यूज थो त्यां मने पूछी लेजो। ओके हवे अने थोड़ो वधु लाइट छे। हवे ऊपर जे पेटर्न छे डिजाइन छे एनी अंदर आपणे कलर करिए। हूँ एनी अंदर चेरी रेड कलर लईश, कोईपण कलर तमे तमारी पसंदगीनो लई शको छो। तो चेरी रेड कलर वधारे डार्क थई जाय छे, आपणे कोई थोड़ो लाइट कलर तो हूँ लउ छूं येलो कलर, आपणो नॉर्मल जे पीरो कलर छे ते ए लईए, अथवा तो आपणी पासे छे गुलाबी कलर, डार्क पिंक एंड लाइट पिंक। ओके तो आ बे कलर ने फाइनली आपणे यूज करिए। तो आनी अंदर पण तमारे शेड आपवो होय तो तमे आपी सको छो। तो अहीं बे कलर ऑल्टरनेट लेशुं आपणे। हवे आनी अंदर तमारे कोई पण एक सिंगल कलर ने करवो होय तो तमे ए पण करी सको छो कि बधामां एक सरखो कलर करवो छे बधी पांखड़ीमां, तो तमे एम पण करी सको छो, अथवा तो एकमां लाइट एकमां डार्क ए रीते करवो होय तो पण करी सको छो, अथवा तो तमे अलग अलग रंगोनो उपयोग करवो होय दरेक पांदरीमां अलग अलग रंग तो ए पण तमे करी सको छो। तो बहु बधी पेटर्न होय छे बाळक आपणी पासे करवा माटे, कारण के ड्रॉइंग तो आर्ट विषय छे अने आर्ट मां तो घणी बधी आइडियाज़ होय छे। तो अने माळा करता वधारे तो तमारी पासे आइडिया होवी ज जोईए।
फ्रेंड्स तो आप आ रीते कलर करीशु। तो फ्रेंड्स समझ पड़ी गई ने, छे ने एकदम सहलू तो थसे ने तमारा थी आ रीते। तो बारक आ रीते आपणे कलर करीशुं, तो लागे छे ने सुंदर अरीसो। तो फ्रेंड्स एवी ज रीते मैं एक बीजो पण अरीसो रेडी कर्यो छे आ रीते। तो तमे आ रीते कलर करी सको छो अथवा तो आ रीते। ओके फ्रेंड्स, तो हवे नेक्स्ट मरीशु फरी आपणे नवा टॉपिक साथे नवो ड्रॉइंग लईने, बराबर। त्यां सुधी तमे आने प्रेक्टिस करजो बाळको, अने खूब ज सहेलू छे, तमे नवी नवी आइडियाजनो उपयोग करीने पण करी शको छो। अरीसानी डिझाइन आपणे अहीं राउंड छे, तो आपणे एक चित्र આવું દોરશું, અને જો તમારી પાસે સમય હોય તો અલગ પેટર્નનો અરીસો પણ દોરી શકો। તમે જોતા છો ઘણી જગ્યાએ લંબગોળ અરીસો પણ હોય છે, તો તમે તમારા કોઈપણ પસંદગીનો બીજો અરીસો પણ દોરી શકો છો।